आकाशवाणी जो ही भुज केंद्र है रजू करियों ता ग्राम विस्तार जे भा भेण ले असा जो कच्छी कार्यक्रम गाम जो चोरो ગુજરાત સરકારનું યાત્રાળુઓ માટેનું સાવચેતી અભિયાન. આવો કરીએ આપણા ધર્મસ્થાનોની યાત્રા જરૂરી ચોકસાઈ સાથે. ધાર્મિક સ્થળોએ જતા માસ્ક પહેરીએ અને ધક્કા મુક્કીથી દૂર રહીએ. પ્રાર્થના કે બંદગી વખતે જૂથમાં એકઠા ન થઈએ. બે વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર જળવાય તેનું અચૂક ધ્યાન રાખીએ. સલામતીના ભાગ સ્વરૂપે 65 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમજ સગર્ભા સ્ત્રીઓને સાથે ન લઈ જઈએ. ધાર્મિક સ્થળોએ યોગ્ય રીતે દર્શાવેલ અંદર જવાના રસ્તા અને બહાર નીકળવાના રસ્તાનો જ ઉપયોગ કરીએ. ધર્મસ્થાનોમાં અન્ય વ્યક્તિઓ અને તમારા માટે સલામત વાતાવરણ ઉભું કરીએ. ધાર્મિક સ્થળો પર સરકાર દ્વારા લાગુ કરેલ નિયમો આદેશોનું સખ્તાઈથી પાલન કરીએ. આરોગ્ય સેતુ એપનો નિયમિત ઉપયોગ કરીએ. 2 ગજની દૂરી સલામતી માટે છે જરૂરી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિતમાં પ્રસારિત. ને રામ રામ ગામજો ચોરો કાર્યક્રમ સોંદલમણી ભારે કે ને ભેંડરે કે ને નીલમબેન આંકે પણ આનંદ બાજા જજા કર ને રામ 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 નેરો આનંદબા ફેરી પાછો ચોરે જો ટાણું થયો ચોરે જી રેણ જો ટાણું થયો એટલે 5 થયા 80 ચોરે થી ભેરા અને હાણે કર્યો અજ ચોરે જી ગાલ ત ચેલો આ ને બિનુ સતસંગ વિવેક ન હોય રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સચી ગાલ હે. સત્સંગ ભજન ભાવ ઈ પાંજે જીવન મેં પહેલેથી વણાયેલો હલ્યો છે તો અને ઈ જ જીવતર જી સચી રીત થાય એન મેં જાનું પાકે ગણે મળે શીખેલે મેં લેતો અને જોવા જતો ને કે ભજન તો ભવજો ભાથો હોય. આજે ભજન કરેલો હુંદો ભજન ભાવ કરેલો હુંદો ઈશ્વરજી આરાધના કરેલી હુંદી તો આવતીકાલ કમ અચી વારી જાય. કોઈ પણ કમમાં સારો કમ વે તો એનજી ફળશ્રુતિ સારી જ વે. નિલમબેન જી ભજન જી ગાલ ક્યાં ભજન ભવજો ભાથો હોય તી અજી જો કો બચત હોય ને ઈ પણ ભવિષ્ય લે કરે સુરક્ષા જી ખાતરી હે. એટલે કોઈ પણ સારો કમ વે કોઈ ઈ પૈસે જી બચત વે ભજન ભાવ વે કબ્યો કોઈ સારો શોખ વિકસાયેલો વે કે કોઈ કળા વિકસાયેલી વે જે એનજી સારી રીતે અને યોગ્ય રીતે પાન મેં 11 વધતા આચો તો ઈ પાંજી કમગીરી દીપી ઓઠે વારી જાય અને ભવિષ્ય મેં ઈ પાકે કમ મેં પણ અચી વારી જાય. ઈ પર કળાવે કે રૂપિયાની બચત હોય કે ભાઈ કોઈ પણ કમગીરી હોય. નેરો નિલંબે બચત જી ગાલ કર્યો ને તો બચત કરે જો જો કો કમાય ને ઈ અજથી ને પાંજે પુરાતન કાળથી એન જો મહત્વ સમજાય મેં આવ્યો. હા ખેડુ હોય ઈ દાય ઉત્પન્ન કરે પાક ઉત્પન્ન કરે તો સાથે સાથે બેજ પણ ઉત્પન્ન કરે ને બેજ બચાવીને રાખે બે વરે લે અને એન કે બે વરે ઓખે ઈએનજી બિયારણજી બચત એન કે કમ આવી. એડી જ રીતે પાપાજી ઘર મેં પણ ચીજ વસ્તુ એ જી થોડી સંગ્રહ કરી રખો બચત કરી રખો તો એ પાકે ભવિષ્ય મેં કમ આચે અને એડી જ રીતે રૂપિયે જી થોડી બચત કરેલી વે કરકસર ને ત્રેવળ કરીને પણ બચત તો કેણી જ ખપે. ન નીલમબેન સમય પ્રમાણે બચત જા પ્રકાર બદલાત આવે. હા ઈ પોએ પોસ્ટ ઓફિસ મેં વે બેંક મેં વે ક બઈ કઈ જગ્યાએ રોકાણ કરેલું વે પણ બચત તો કેણી જ ખપે. હા પણ ઈ મળે ગાલ્યું આનંદ બાપા વિસ્તાર સે કંદાસી પણ પહેલો તો ભજન ભાવ કંદાસી તો અચો પહેલો સુણો હી ભજન અને પોએ કંદાસી બચત ચી ગાલ. અચો ચોપડા ચોખા રાખે રામ મારો હિસાબ તલ નો રાખે રામ મારો હિસાબ તલ નો રાખે કઈ કઈ માતાએ કલંક વર્યું નામું ચોપડે નાખે કઈ કઈ માતાએ કલંક વર્યું નામું ચોપડે નાખે દેવકી માના ધાવણ છોડ્યા
मात जगोदा भागे राम मारो हिसाब तलनु राखे लक्ष्मण जी नी सेवा नो दी सूरज चंद्र नी जागे लक्ष्मण जी नी सेवा नो दी सूरज चंद्र नी जागे बलदेव जी ने मोटा बनावी आज्ञा सिर पर राखे राम मारो हिसाब तलनो राखे सरयू कांठे ठोकरा के रो दावरयो छे माले सरयू कांठे ठोकरा के रो दावरयो छे माले जमुना कांठे ऋण चुकायो भारत भागवत भागे राम मारो हिसाब तलनो राखे मंथरा गेरी थापण यापी हाथ गला माना घे मंथरा गेरी थापण यापी हाथ गला माना घे काली कुबजा गमे कान ने राधा रुसना राखे राम मारो हिसाब तलनो राखे कागवाली नो वध करो ई रोज मेल मारा घे कागवाली नो वध करो ई रोज मेल मारा घे प्राचीन पीपले ऋण चुकायो बाण निसादा नाखे राम मारो हिसाब तलनो આધુનિક યુગ મે બચત ચા ઘણે મળે પ્રકાર રહી ઘણે મળે રીતે પાવટે પૈસા બચેલા હુએ તે એન્જો પા રોકાણ કરે સગો તા એન્જો પણ ઘણે મળે રીતું હોય અને હાણે તો ઓનલાઈન પણ ઘણે મળે કામ થઈ શકે સાચી ગાલ એટલે હી મળે બચત ચા કોરો પ્રકાર રહી કેડી રીતે કામ થઈ શકે એનમણી જી વિગતવાર માહિતી લે કરે પાંચ મિલધાસી શ્રી સમીર સાકે જો કો બચત જા સલાહકાર રહી અને પોસ્ટ ઓફિસ જા એજન્ટ પણ રહી અને જે વટાનું પા બચત જી અને રોકાણ જી જો કો મહત્વ જી માહિતી હે સે ગેંદાસી જેસે શ્રોતાએ કે બચત કરે મેં નાણે જો રોકાણ કરે મેં એની કે માહિતી મળે અને લાભ થઈએ તો અચો સુણો બચત સે બરકત હેન વિષય તે સમીરભાઈ સાભેરી હી ગાલ બોલ એ રામ રામ સમીરભાઈ રામ રામ સમીરભાઈ તમે બચત અને રોકાણના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો સૌથી પહેલાં એ જણાવો કે બચત અને રોકાણ કરવાથી શું ફાયદો થાય આપણે બચત એટલે એવું નથી કે આપણે આજથી કરીએ છીએ આપણા બાપદાદાથી લેખીએ આપણે તો બચત કરતા આવ્યા છે ત્યારની પરિસ્થિતિ અલગ હતી કે સંયુક્ત કુટુંબો હતા એટલે પ્રોબ્લેમ ઓછા હતા હવે નાના કુટુંબો થઈ ગયા જરૂરિયાત વધી ગઈ ફેસિલિટી આગળના દિવસોની ઘણી બધી આપણી વધી ગઈ આપણે જરૂરિયાત ખાવા પીવા કરતાં મોજશોખની વસ્તુઓ બધી વધી ગઈ હવે નોર્મલ આપણે એક કોઈ પણ બધા જણનું એક ટાર્ગેટ હોય છે કે મને ભવિષ્યમાં છોકરાના મેરેજ છે છોકરાના હાઈ એજ્યુકેશનના ચાર્જીસ ઘણા બધા વધી ગયેલા છે આપણે ગાડી લેવી છે બંગલો બનાવવો છે તો ફ્યુચર પ્લાનિંગ માટે જો બચત ન હોય તો હવે એ થઈ જ નથી શકતું આજે આપણે જે કોઈ પણ એમાઉન્ટ કમાઈએ છીએ એમાંથી મિનિમમ 10-20-50% સુધીની બચત કરવી જરૂરી છે આ તો તમે બહુ સારી વાત કરી આજથી નહીં પણ પુરાતન કાળથી આપણા સંસ્કારોમાં બચત વણાયેલી છે અને લોકો બચત કરતા આવ્યા છે ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે બચતનું ખૂબ જ મહત્ત્વ છે તો હાલના સંજોગોમાં સમીરભાઈ બચત કઈ રીતે થઈ શકે અને ક્યાં કરવી એ સલાહભરી અને સુરક્ષિત છે બચત એક એવો વિષય છે
કે નોર્મલી આપણે વિચારીએ તો આપણે ગુજરાતમાં કે ઇન્ડિયામાં બચતનું પ્રમાણ સારું છે. આગલા દિવસોમાં પણ ઘણી વખત મંદીના દિવસો ઘણા બધા વિશ્વ લેવલે આવેલા છે, એમાં આપણે થોડાક પાછળ રહ્યા છીએ હંમેશા, કે મંદીના ટાઈમમાં પણ આપણી બચત આપણને કામ આવી હોય છે. જ્યારે જ્યારે કોઈ પણ મંદીનો ટાઈમ પીરિયડ આવે છે ત્યારે આપણે ઇન્ડિયાના વર્ગ, આપણી જે માનસિકતા, આપણી જે બચતની પ્રકૃતિ કે આપણે શનિ રવિમાં બધા રૂપિયા નથી વાપરી નાખતા, એને કારણે જ આપણું દેશ એક જેને કહીએ કે કોઈ પણ ફેમિલી છે એને પ્રોટેક્શન રીતે બચત કામ આવે છે, કે જ્યારે જ્યારે એના ઘરે પ્રસંગો આવે છે. હમણાંની જ વાત કરીએ તો લોકડાઉન જેવો ટાઈમ પીરિયડ આવ્યો કે ચાર ચાર મહિના સુધી આપણે ધંધા વગર દુકાન બંધ રાખીને પણ ઘરે બેઠા હતા, તો જેને કહેવાય કે 80% પરિવારજનોને એની બચત, એના જે રૂપિયા એના સેવિંગ્સ ખાતામાં હોય કે એની કોઈ FD હોય કે એનું કોઈનું વ્યાજ આવતું હોય, તો એમાંથી એને ધીમી ગતિએ પણ એ વસ્તુ એને પ્રોટેક્ટ આપી છે, જેથી એનું ફેમિલીનું જેને જરૂરિયાત છે કે જે આપણે એમ વિચારીએ કે ઇન્કમ સોર્સ ઝીરો હતો તો પણ એને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ નથી નડ્યા. હવે બચતની વાત કરીએ આપણે તો બચત અલગ અલગ ઘણા બધા પ્રકારો છે. આપણે સેફની પહેલાં વાત કરીએ કે સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ, તો સિક્યોર ઇન્વેસ્ટમેન્ટમાં આપણે બેંક FD છે, પોસ્ટ ઓફિસની FD છે, એ એક સિક્યોર FD તરીકે આપણે માનીએ છીએ. પહેલાં આપણે બેંક FDની વાત કરીએ તો બેંક FDમાં અત્યાર સુધી કોઈ પણ FD આપણે કરીએ છીએ તો એમાં ગવર્મેન્ટ 1,00,000 સુધીનું જે આપણી FD છે એ સિક્યોર કહેવાય, કે એટલે સુધી ગવર્મેન્ટ એની ઇન્સ્યોરન્સ હોય છે, સુરક્ષાની ખાતરી છે. હવે અત્યારના ટાઈમમાં ગવર્મેન્ટે એ વસ્તુ 5,00,000 સુધી કરી છે, તો હવેના ટાઈમમાં એવી વસ્તુ છે કે એમાં 5,00,000 સુધી આપણી સુરક્ષામાં આપણી FD છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની FD, તો પોસ્ટ ઓફિસમાં પણ અલગ અલગ ઘણી બધી FD આવે છે. પોસ્ટ ઓફિસની FD છે એ ડાયરેક્ટ કેન્દ્ર સાથે લાગુ પડે છે, ગવર્મેન્ટનો 100% એમાં ઇન્વોલ્વ છે, એટલે એ 100% FD ગેરંટેડ ગવર્મેન્ટ છે, મતલબ સંપૂર્ણ સલામત છે, સંપૂર્ણ સલામતી છે. એટલે પોસ્ટ ઓફિસની FDમાં પણ અલગ અલગ ઘણા બધા પ્રકારો છે, જેમ કે કોઈકને 1 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરવી છે, કોઈકને 2 વર્ષ માટે કરવી છે, 3 વર્ષ માટે કરવી છે, 5 યર્સ 5 વર્ષ માટેની સ્કીમમાં જવું છે, 10 વર્ષની લોંગ ટર્મમાં જવું છે, કે દર મહિને બચત કરવી છે, તો એ અલગ અલગ પ્રકારો છે. નોર્મલ આપણે વ્યાજની રીતે વાત કરીએ તો એક સ્પેશિયલ સ્કીમ ગવર્મેન્ટની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ કરીને છે, જેમાં 7.4 એટલે અત્યારની દ્રષ્ટિએ સૌથી આકર્ષણ વ્યાજ અને સેફટીની રીતે બેસ્ટ સ્કીમ છે. બીજી બાજુ આપણે રેગ્યુલર, કોઈ પણ જેને સિનિયર સિટીઝન નથી ને રેગ્યુલર વર્ક છે એની માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એની માટે અલગ અલગ સ્કીમ છે. એમાં 5 વર્ષની સ્કીમ એ રીતની પણ છે કે તમને દર મહિને વ્યાજ વાપરવું છે, તો એમાં 6.6% વ્યાજ છે. તમને વર્ષે વર્ષે વ્યાજ વાપરવું છે, એમાં 6.87% વ્યાજ છે. 1 વર્ષની શોર્ટ ટર્મની FD આપણને રાખવી છે તો એમાં 5.61% જેવું વ્યાજ આપણને મળે છે. આપણને એવું છે કે 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ રાખવી છે ને વ્યાજને બધું 5 વર્ષ સાથે લેવું છે, તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કરીને સ્કીમ છે જેમાં 5 વર્ષ રહીને આપણે બધી રકમ ભેગી મળે છે, એમાં પણ 6.80% વ્યાજ છે. પછી કિસાન વિકાસ પત્ર કરીને ગવર્મેન્ટની જૂની સ્કીમ છે, કે જે એમાઉન્ટ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ એમાઉન્ટ ડબલ થાય છે. આપણે 1,00,000નું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો 2,00,000 રૂપિયા થાય છે. એમાં ટાઈમ પીરિયડ અત્યારે 10 વર્ષ ને 4 મહિના છે, 10 વર્ષ ને 4 મહિને 1,00,000 રોકેલો હોય તો એના 2,00,000 રૂપિયા થાય છે. એમાં પણ ઇન્ટરેસ્ટ રેટ 6.90 છે. એટલે અત્યારની દ્રષ્ટિએ સેફટી, સલામતી, સુરક્ષિત જોઈએ તો આટલું વ્યાજ બીજે ક્યાંય પણ નથી. પછી એક RD રિકરિંગ ડિપોઝિટ કરીને સ્કીમ છે, જે નાનામાં નાનો વર્ગ પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. આપણી જે કાંઈ પણ મંથલી ઇન્કમ છે એમાંથી આપણને એમ છે કે ભાઈ 100 રૂપિયાથી કરીને આપણે 10,000-50,000 સુધી પણ મહિને બચત કરવી છે, તો એમાં દર મંથ બચત કરીને 5 વર્ષમાં આપણે આપણું ફંડ ભેગું કરી શકીએ છીએ. તો નોર્મલ આપણે પહેલાં જે વાત કરી એ FD આપણી કને એક સાથે રૂપિયા પર્યા છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવા છે તો આપણે ફિક્સ ડિપોઝિટ કરી શકીએ છીએ, પણ આજે આપણી કને રૂપિયા નથી આપણે ભેગા કરવા છે
તો ભેગા આરડી રિકરિંગ સ્કીમથી જ થઈ શકે. નાનામાં નાનો વર્ગ હોય કે મોટામાં મોટો વર્ગ હોય, બધાને રિકરિંગ વસ્તુ એવી છે કે ભવિષ્યમાં ફ્યુચરમાં કોઈ પણ પ્લાનિંગ એનું કરવું હોય, એને કોઈ પણ છોકરાઓના એજ્યુકેશનનું હોય, છોકરાઓના મેરેજનું હોય કે પોતાની નિવૃત્તિનું હોય, તો એની માટે રૂપિયા ભેગા કરવાના હોય છે. એ એક સાથેનો ખર્ચો હોય છે, તો એ એક સાથે ભેગા કરવા માટે રિકરિંગ ડિપોઝિટ બેસ્ટ સ્કીમ છે. એમાં અત્યારે વ્યાજનો દર 5.80 ચક્રવર્તી વ્યાજ કેલ્ક્યુલેશન થાય છે. બરાબર, આ તો તમે ખૂબ જ સુંદર માહિતી આપી કે બચત કઈ રીતે થઈ શકે, ક્યાં ક્યાં દર મળી શકે એમાં, અને કઈ કઈ સ્કીમો છે. પણ હું તમને કહું કે જે લોકોની જરૂરિયાત હોય એક સાથે કરવી હોય તો એની સ્કીમ છે, અને ધીમે ધીમે કરીને ભેગા કરવા હોય તો આરડી છે. હવે સમીરભાઈ એ જણાવો કે મહિલાઓ માટે કોઈ ખાસ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે? મહિલાઓ માટે કોઈ, મોટી મહિલાઓ માટે કે એ રીતના નથી, સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ જે સ્કીમ છે એ લાગુ પડે છે. એના સિવાય નાની છોકરીઓ માટે એક સુકન્યા સમૃદ્ધિ કરીને સ્કીમ છે. એ 14 વર્ષ સુધી રૂપિયા ભરવાના હોય છે અને 21 વર્ષનું એકાઉન્ટ હોય છે કે 21 વર્ષ રહીને એના રૂપિયા છોકરીને મળતા હોય છે. એની માટે અત્યારે ગાર્ડિયન તરીકે મધર અથવા ફાધર હોય છે, અને જ્યારે પણ એ મેચ્યોર થાય છે, એ જ્યારે પણ છોકરી મેજર થઈ ગઈ હોય છે પછી જ રૂપિયા ઉપડે છે, ને એ રૂપિયા છોકરીને જ મળે છે. એટલે એ ઓનલી ફોર ગર્લ્સ માટે જ, છોકરીઓ માટે જ એ સ્કીમ છે ગવર્મેન્ટની. નોર્મલ ટેક્સ સેવિંગ્સ માટેની પણ સ્કીમ છે. કોઈને પણ ટેક્સમાં બેનિફિટ ITCનું લેવું હોય તો 1.5 લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, તો એ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ છે એમાં બાદ મળે છે. સાથે એક સ્કીમ ગવર્મેન્ટની વર્ષોથી PPF કરીને આવે છે, જેમાં 15 વર્ષની સ્કીમ હોય છે. દર વર્ષે મિનિમમ એમાઉન્ટ 1000 રૂપીઝ ભરવાના આવે છે. એમાં જે કાંઈ પણ એમાઉન્ટ ભરીએ છે ત્યારનું જે ઇન્ટરેસ્ટ રેટ હોય છે એ ઇન્ટરેસ્ટ રેટ એમાં લાગુ પડે છે. દર વખતે જે ચેન્જ હોય છે, અત્યારે 7.10 ઇન્ટરેસ્ટ રેટ એમાં છે, ભવિષ્યમાં જે ચેન્જ હોય છે એ ચેન્જ એમાં લાગુ પડતો હોય છે. બરાબર, આ તો તમે વાત કરી બચતની પરંપરાગત સ્કીમોની. આ તો બહુ સારી સ્કીમો ગવર્મેન્ટ ચલાવે છે, દરેક વર્ગના લોકો અને મહિલાઓ માટે પણ ખાસ યોજનાઓનું સરકારે આયોજન કરેલું છે જે લોકો માટે સંપૂર્ણ સલામત છે. હવે સમીરભાઈ, આ તો તમે બધી ડિપોઝિટની વાત કરી. હવે કોઈ પણ વ્યક્તિને જો ખાતું ખોલાવવું હોય કે ફિક્સ ડિપોઝિટ કરવી હોય કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલાવવું હોય તો શું પ્રક્રિયા છે? નોર્મલી એવું છે કે પોસ્ટ ઓફિસમાં કોઈ પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એની માટે રિકરિંગ ડિપોઝિટ છે, કે કોઈ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કે કિસાન વિકાસ પત્રક લેવા હોય તો ડાયરેક્ટ પણ લઈ શકાય છે, અને કોઈ પણ એજન્ટ તમારું ઓળખીતો હોય તો એજન્ટ હસ્તક પણ લઈ શકાય છે. એની માટે નોર્મલ એક પાન કાર્ડની ઝેરોક્સ, એક આધાર કાર્ડની ઝેરોક્સ ને 2 ફોટોગ્રાફ્સ, એટલા જ ડોક્યુમેન્ટ જોઈએ છીએ, ને સાવ ઇઝી પ્રક્રિયા છે. પોસ્ટ ઓફિસમાં પણ સેવિંગ્સ એકાઉન્ટ છે જેમ બેંકમાં હોય છે, એમાં સેવિંગ્સ ખાતામાં પણ 4% વ્યાજ હોય છે. અત્યારે નોર્મલી બેંકમાં સેવિંગ્સ ખાતામાં 2.70 જેટલું વ્યાજ લગભગ બેંકોમાં થઈ ગયેલું છે, જ્યારે પોસ્ટ ઓફિસમાં 4% જેવું સેવિંગ્સ ખાતામાં પણ ઇન્ટરેસ્ટ મળે છે. નોર્મલ સેવિંગ્સ ખાતું ખોલવા માટે એક પાન કાર્ડની ઝેરોક્સ, એક આધાર કાર્ડની ઝેરોક્સ ને 1 ફોટોગ્રાફ્સ એમાં સબમિટ કરવાનું હોય છે, તો નોર્મલ ખાતું ખુલી જતું હોય છે. ખાતું ખોલાવવામાં સાથે નોમિનેશન તરીકે પણ જે નામ આપણે રાખવું હોય અથવા તો જોઈન્ટ નામ રાખવું હોય તો એ પણ આપણે રાખી શકીએ છીએ, એમાં બધી જ જાતની ફેસિલિટી આપેલી છે. ફિક્સ ડિપોઝિટમાં પણ તમે જોઈન્ટ નામ રાખી શકો છો, નોમિનેશન પણ રાખી શકો છો, એમાં પણ બધી ફેસિલિટી આપેલી હોય છે. કોઈપણ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, રિકરિંગ ખાતું ખોલાવવું છે, તો એની માટે પણ ડોક્યુમેન્ટ નોર્મલી 1 ટાઈમ ઓફ આધાર કાર્ડ, પાન કાર્ડ એન્ડ ફોટો, એટલી જ વસ્તુ આપવાની હોય છે. 1 ટાઈમ સેવિંગ્સ ખાતું ખોલાવી લીધું છે તો બીજું કોઈ પણ ખાતું ખોલાવવું છે કે કોઈ પણ FD કરવી છે તો પછી કોઈ ડોક્યુમેન્ટ દેવાની જરૂરિયાત રહેતી નથી. આ તો તમે પ્રોસેસની વાત કરી કે કઈ રીતે ખાતું કે ડિપોઝિટ કરાવી, પણ ગામડાના લોકો છે એ પણ આ સ્કીમનો લાભ લઈ શકે? ઇન્ડિયામાં રહેતો કોઈ પણ વ્યક્તિ આ સ્કીમનો લાભ લઈ શકે છે. જે NRI કે ઈ છે
ઈ આ સ્કીમનો લાભ લઈ શકતા નથી. બાકી લગભગ કોઈ ગામડું એવું નહીં હોય કે જ્યાં પોસ્ટ ઓફિસ ન હોય. બેંક હજી એ કોઈ પણ હશે કે નહીં હોય એવું હશે, પણ પોસ્ટ ઓફિસ મોસ્ટ ઓફ બધી જગ્યાએ અવેલેબલ છે. પોસ્ટ ઓફિસની સ્કીમ દરેક જગ્યાએ સેમ જ લાગુ પડે છે, સેમ જ ઇન્ટરેસ્ટ, કોઈ પણ જગ્યાએ કોઈ ફેરફાર લાગુ પડતો નથી. તમે મહારાષ્ટ્રમાં કરાવો, ગુજરાતમાં કરાવો કે દિલ્હીમાં કરાવો, ઇન્ટરેસ્ટ રેટની રીતે કે બધું સેમ જ આવવાનું છે. ડોક્યુમેન્ટ પણ બધી જગ્યાએ સેમ જ છે. ઇન બીજું આપણે લખીએ તો હવેના ટાઈમ પ્રમાણે કે તમે કોઈ પણ એક જગ્યાએ ક્યાંક દિલ્હીમાં ખાતું ખોલાવેલું છે ને તમે હવે ગુજરાતમાં છો, તો તમે એ ગુજરાતમાં ટ્રાન્સફર કરીને અહીંયા કને પણ એકાઉન્ટ ચાલુ રાખી શકો છો. એની માટે તમને બીજું એકાઉન્ટ ખોલાવવું જરૂરી નથી, અથવા તો તમને એ એકાઉન્ટ બંધ કરીને નવું એકાઉન્ટ પર ખોલાવવું જરૂરી નથી. તમે એને એ બધું ટ્રાન્સફર તમે જ્યાં જે તે સ્તરે તમે જાઓ ત્યાં કરાવી શકો છો. આ તો બહુ સારી માહિતી આપી તમે કે ભારત દેશના કોઈ પણ જગ્યાએ તમે ખાતું ખોલાવી એ ખાતું ટ્રાન્સફર પણ કરી શકો છો, અને ગામડામાં પણ પોસ્ટ ઓફિસ તો હોય જ છે, એટલે સરકારની યોજનાઓનો આપણે કોઈ પણ ગામડામાં લાભ લઈ શકીએ છીએ. સમીરભાઈ, આ વાત થઈ આપણા પરંપરાગત બચતની. હવે સાંપ્રત સમયમાં એટલે કે વર્તમાન સમયમાં બચતને રોકાણના પ્રકારો પણ બદલાયા છે, તો હવે આ રોકાણ, વિવિધ રોકાણ કઈ રીતે કરી શકાય? બચતની રીતે જોઈએ તો હવે ઘણા બધા સેક્ટરો થઈ ગયેલા છે. તમે બચત કરવી હોય તો કોઈ બોન્ડ લઈ શકો છો, તમે કોઈ પણ કંપનીની FD કરી શકો છો, તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. નોર્મલી મ્યુચ્યુઅલ ફંડમાં પણ અલગ અલગ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, તમને સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો, તમે SIP થ્રુ પણ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો, તમે માર્કેટ બેઝનો પણ લાભ લઈ અને કરી શકો છો. તમારા બચત કરવામાં કેટલું તમને રિસ્ક લેવું છે, તમારી કઈ રીતની જરૂરિયાત છે, તમારું ભવિષ્યનું પ્લાનિંગ કઈ રીતનું છે, એ ટાઈપના ઘણા બધા પ્લાનો થઈ શકે છે. તમને એવું છે કે તમને લાંબા સમય માટે રૂપિયા છોકરાઓના એજ્યુકેશન અથવા તો છોકરાઓના મેરેજ અથવા તો પોતાના નિવૃત્તિ માટેના પ્લાનિંગ માટે છે, તો તમે વાયા SIP મતલબ કે મ્યુચ્યુઅલ ફંડમાં SIP થ્રુ પર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, જેમાં તમે માર્કેટ બેઝનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. શેર બજારમાં તમે ડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એના કરતાં ઘણા બધા આમાં તમારી માટે પ્લસ પોઈન્ટો છે કે શેર બજારમાં તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમારો રિસ્પેક્ટ વધી જાય છે. તમે કોઈ પણ એક બે કે ચાર કંપનીના શેર લીધા, જો એ વધશે તો જ તમારું ફોલ્ડર વધશે. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ તમે SIP કે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને રોજ જોવાની જરૂરિયાત નથી. બીજું, તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ કોઈ પણ 20-25-40 કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ થશે, એટલે તમારું રિસ્પેક્ટ છે એ તમારું ડાયવર્સિફાઈડ થઈ જશે. એટલે લોંગ ટર્મ વિઝનથી જો તમે રેગ્યુલર બેઝ કરી શકતા હો તો SIP પર બહુ સારું છે, પણ એનો તમને રિસ્ક સમજી વિચારી ને પછી કરવાની જરૂરિયાત ખરી. અત્યારના સંજોગોમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ SIP લેખાય છે, પણ લાંબા ટાઈમ માટે ને લાંબા સમય માટે તમને રૂપિયા ભેગા કરવા હોય તો બેસ્ટ વસ્તુ છે. તમને રેગ્યુલર ઇન્ટરેસ્ટ કરતાં 2-3% પ્લસ ઇન્ટરેસ્ટ રેટ મળી શકે છે, પણ એની માટે તમને એક જ એની જે જોખમ ભર્યું કે જે ઇક્વિટીનું એનું જોખમ છે, અથવા તો એ સમજી વિચારીને આપણે કેટલું જોખમ લેવું છે, આપણે કેટલા ટાઈમ માટે કરવું છે, એ પ્રમાણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. બરાબર, તો આપણી આર્થિક જરૂરિયાત પ્રમાણે જોખમોને આધીન આપણે પરંપરાગત બચત ઉપરાંત આવા રોકાણ પણ કરી શકીએ, જે મ્યુચ્યુઅલ ફંડ હોઈ શકે, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ હોઈ શકે, અને અન્ય બોન્ડ પણ હોઈ શકે. એટલે આપણે જરૂરિયાતનું આયોજન કરી જેમાં જે બચત સલાહકાર હોય, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય, એનો સંપર્ક કરી એમની સલાહ સૂચન પ્રમાણે આપણી જરૂરિયાતને અનુકૂળ આયોજન કરવામાં આવે તો આપણે આપણું ભવિષ્યને સુરક્ષિત બનાવી શકીએ. હવે છેલ્લે સમીરભાઈ, આપણે એ વાત પણ કરીએ અને તમારા પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કરીએ કે તમારો સંદેશ શું છે કે જે પ્રથમ વખત બચતની કે રોકાણનું આયોજન કરતા હોય, પ્લાનિંગ કરતા હોય, તો એ લોકોએ શું અનુસરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ? બચતની વાત કરું તો હું એટલું જ કહીશ કે નોર્મલ
કોઈ પણ વ્યક્તિ હોય, નાનો હોય કે મોટો હોય, ગમે એટલા રૂપિયા હોય કે ન હોય, એને એક શરૂઆત તો કરવાની જ. જો બચત કરેલ હશે, આજની બચત એ કાલનું ભવિષ્ય છે, એ હકીકત જ છે. પણ એ બચતનું સ્ટેપ ઘણી વખત એવું થતું હોય છે કે આપણે વિચારમાં ને વિચારમાં ટાઈમ નીકળતો જાય છે. હું એમ કહીશ કે તમે બચતનો એવું છે કે આજે વિચાર આવ્યો એટલે આજે એકવારનું એક પગલું તો ભરો જ, કે તમારા કને 500 રૂપિયા પણ બચે એમ હોય તો 500 રૂપિયાની પણ એક RD તમારી હોવી જોઈએ. જો તમે એ કરેલ હશે તો જ ભવિષ્યમાં તમને એનું રિઝલ્ટ મળશે, કે તમારી કને એક ખોટો ખર્ચો બચશે, તમારું એક ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ થઈ શકશે. નિયમ છે કે જો તમે આજે વાવેલું હશે તો જ કાલે ઉગશે. તમે જો વાવેલું જ નહીં હોય, તમે જો બચત કરેલી જ નહીં હોય, તો ભવિષ્યમાં તમને ક્યાંય પણ એ વસ્તુ નથી આવવાની. બીજું હું એટલું કહીશ કે ખાસ કોઈ પણ બચત કરો તે પહેલાં તમારા નજીકના સલાહકાર કોઈ હોય અથવા કોઈ જાણકાર હોય, એની કને બચત માટે વર્ષમાં એક વખત તમને એને મળી અને તમારું પોર્ટફોલિયો પણ જોવાનું, અને ખાસ એટલું ચેતીને રાખવાનું પોતાના રૂપિયા છે આપણા, આપણે એ સલામત કેમ રહે, એમાં કેમ કોઈ ફ્રોડ ન થાય, કેમ કોઈ આપણે એવું ન થાય કે ભાઈ આપણે સહી કરીને ક્યાંક દઈ દીધેલું છે એમ જ, પણ શેમાં સહી કરી છે એ નથી ખબર. આપણે કોઈ પણ ઉપર વિશ્વાસ કરવાનો ન કરવાનો એવું નથી, પણ આપણે સાથે આપણું પોતાનું જ ઇન્વેસ્ટમેન્ટ છે, આપણા પોતાના જ રૂપિયા છે, તો એનું સંચાલન ઓકે થાય છે કે નહીં એ પણ જોવાનું. સાથે આપણે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું ફ્યુચરમાં શું પ્લસ માઇનસ છે અથવા તો એમાં રિસ્પેક્ટ શું છે કે એ પણ જાણવું જરૂરી છે. એમાં કોઈ પણ ફ્રોડ ન થાય, મતલબ કે આપણે કોઈ એમ જ કોઈકને રૂપિયા રોકડા કેશ દઈ દીધેલા છે, કોઈકને એમ જ સહી કરીને દીધેલા છે, તો એનું પણ આપણે ધ્યાન રાખવાનું જરૂરી છે. ઘણી વખત એવું થતું હોય છે, આગળ પણ ઘણી બધી કંપનીઓ કે જે પ્રાઇવેટ કંપનીઓ હોય છે એ વધુ લાલચ આપતી હોય છે, વધુ ઇન્ટરેસ્ટ રેટ હોય છે. અત્યારે પણ ઘણી કંપનીઓ 10-12% પણ ઇન્ટરેસ્ટ રેટ આપતી હોય છે. એમાં કેટલું જોખમ છે એ આપણે સમજવાની જરૂરિયાત ખરી. ઘણી વખત એવું થાય છે કે આપણે વધુ લાલચમાં જ્યારે પણ જઈએ છીએ ત્યારે આપણે રૂપિયા ગુમાવવાનો વારો આવતો હોય છે. એ વધુ ઓછા અથવા ઓછા અંશમાં એ આવે જ છે. આપણે ઘણી વખત લાલચમાં એક વખત કરીએ, બે વખત કરીએ, આપણે રિફંડ મળી પણ જતું હોય છે, પણ એ એક ટાઈમ એવો આવે છે કે જ્યારે આપણે એમાં બધું લગાવી દીધેલું હોય છે ને ત્યારે વસ્તુ એવું થાય છે કે આપણા રૂપિયા, આપણા ઇન્વેસ્ટમેન્ટમાં આપણી મહેનત કરેલા જે રૂપિયા છે એ વધુ લાલચમાં બધે બધા રૂપિયા ખોવાનો પણ વારો આવતો હોય છે. તો હું ખાસ એટલું કહીશ કે પોતાનું રિસ્ક છે એ પોતાને સમજી વિચારીને આપણી કને કેટલું ફંડ છે એ કેટલા ફંડ કેટલા રિસ્કમાં રાખવું, કેટલું સિક્યોરમાં રાખવું એ ખરેખર જરૂરી છે. આપણે વિચારીને બધું રિસ્કમાં પણ ન નાખીએ, બધું સિક્યોરમાં પણ ન નાખીએ, પણ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે બધા એ ડિસિશન લેવા જરૂરી છે. કોઈ પણ માણસ માટે આજે જે બચત કરેલ હશે એ કાલનું ભવિષ્ય 100% છે. એ વિચારીને જ આજે આપણે વાવેલું હશે તો કાલે ઉગશે ને આપણને કામ આવશે જ. જો વાવેલું હશે તો જ ઉગશે એ નક્કી છે. વાવ્યા વગર જેને કહેવાય ને કે બાવર જ ઉગે છે, તો એમાં આપણને કાંઈ મળવાનું નથી. એટલે ભવિષ્યના આપણા પોતાના ફ્યુચર પ્લાનિંગ માટે, છોકરાઓના ફ્યુચરના પ્લાનિંગ માટે, આપણા નિવૃત્તિ માટે કે છોકરાઓના એજ્યુકેશન માટે બચત કરવી જરૂરી જ છે. સમીરભાઈ, આપે બહુ સારી વાત કરી. સમજી વિચારી સલામતીના પગલાઓ લઈ અને બચત કરવી જોઈએ, જેનાથી આવનારા દિવસોમાં અને ભવિષ્યમાં આપણું ભવિષ્ય ઉજળું બની શકે. તો સમીરભાઈ, તમને મળીને ખૂબ આનંદ થયો. એ રામ રામ. એ રામ રામ. જયજીનેન્દ્ર. બચત સે બરકત. સમીરબા સાબેરી હી ગાલ બોલ પાસોઈ. અને આનંદબા, સમીરબા બહુ સારી ગાલ કયો કે અજ જો વાવેલો હું દો તો કાલ ઉગી નીકળે. સાચી ગાલ. બઈ રીતે નેર્યો તો બચત હે ને એ બરું કો બેલી ચોવાજી. જડે આ પોંધી વે ને તડે રૂપિયો રૂપિયો કરે ને બચાયેલો ઊંધો ને તો ઈ કમ મચીંદો. સાચી ગાલ. અને હું એ પાંજી તો ચોવકાય ટીપે ટીપે સરોવર ભરાય. કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય. એટલે બચત જો મહત્વ
દરેક માળું જે જીવન મેં આયા જ અને દરેક માળું કે બચત કેણી જ ખાપે. સમય જા બદલાંદા સ્વરૂપ એવી રીતે બચત જા પણ ગણે મળે સ્વરૂપ પાં કે અજ ડેસેલે મેલેતા હેકડે રૂપિયેથી કરે અને લખું રૂપિયે સુધી જો રોકાણ અને બચત અજ કરે સગા જેથી અને એનમે જાનું સારો વળતર પણ મેળવે સગા જેતો. માળું પેન્જી જીવન જો આયોજન કરે શકે તો નિવૃત્તિ પોઈ જો સમય જો પણ આયોજન આર્થિક આયોજન બચત દ્વારા કરે શકે તો એટલે એ બચત જો મહત્વ પણ જાણ્યો અને હાણે ચોરે મેં સુણદાસી કેટલાક હી ગુજરાતી ગીત તાચો સણો. લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. જેવું ના સુકાય મુંબઈના દરિયાનું પાણી, જેવું ના સુકાય મુંબઈના દરિયાનું પાણી, એવી ના સુકાય કોઈ થી મુંબઈની જવાની, પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. આ ચોપાટી દેખાણી હા, આ તાજમહેલ હોટલ દેખાણી હા, અને મુંબઈની શેઠાણી દેખાણી દેખાણી. પાન પીણું પણ પાવડર ચોડી રાખે ઉંમર છાની, એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. એક નંબર ના ઓછા ને બે નંબર ના છાજા, ખીસા ખાલી ભપકા ભારી જાણે આલમ ભરના રાજા. એક નંબર ના ઓછા ને બે નંબર ના છાજા, ખીસા ખાલી ભપકા ભારી જાણે આલમ ભરના રાજા. કોમ કોમ નું થાય કચુંબર જુદી જુદી વાણી, એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. બાર ફૂટ ની ઓરડી વાળા મોટા મોટા માળા, અહી શેઠ કરતા થઈ સવાયા ફરે શેઠ ના શાળા. આ ટોળા માં કઈ સમજ પડે નહી કોણ પુરુષ કોણ બાળા, અહી જુવાન ના વાળ થોડા ને ઘરડા ના વાળ કાળા. સાંજ પડે સૌ ભેળપુરી ની કરતા રોજ ઉજાણી, એ મુંબઈ ની કમાણી મુંબઈમાં સમાણી. લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણ મુંબઈ ની કમાણી મુંબઈમાં સમાણી. અહી માં લક્ષ્મી ની રે ભગા ભગા પડે મિયા, માં લક્ષ્મી છે માતા, હે માં તારી જય હો.
લક્ષ્મી ની રે ને માં લક્ષ્મી છે માતા અહીં લાખો લોકો હારે ને લાખો લોક માતા એક મિનિટ માં 200-500 થઈ જાતા ધૂળધાણી એ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી રવિવાર છે રંગીલો એને સૌ કહેતા સંડે અહી રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે દંડે કોઈ સજ્જન છે કરમર કરને કોઈ સજ્જન લોખંડે નાના મોટા સૌએ દોડે પોત પોતાને ધંધે કઈ રહેવું હોય તો ઇકડમ તિકડમ ભાષા લેવી જાણી એ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાડી અને હાણે સુણો હી સંદેશ ગુજરાત સરકારનું યાત્રાળુઓ માટેનું સાવચેતી અભિયાન આવો કરીએ આપણા ધર્મસ્થાનોની યાત્રા જરૂરી ચોકસાઈ સાથે ધાર્મિક સ્થળોએ જતા માસ્ક પહેરીએ અને ધક્કા મુક્કીથી દૂર રહીએ પ્રાર્થના કે બંદગી વખતે જૂથમાં એકઠા ન થઈએ બે વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર જળવાય તેનું અચૂક ધ્યાન રાખીએ સલામતીના ભાગ સ્વરૂપે 65 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમજ સગર્ભા સ્ત્રીઓને સાથે ન લઈ જઈએ ધાર્મિક સ્થળોએ યોગ્ય રીતે દર્શાવેલ અંદર જવાના રસ્તા અને બહાર નીકળવાના રસ્તાનો જ ઉપયોગ કરીએ ધર્મસ્થાનોમાં અન્ય વ્યક્તિઓ અને તમારા માટે સલામત વાતાવરણ ઊભું કરીએ ધાર્મિક સ્થળો પર સરકાર દ્વારા લાગુ કરેલ નિયમો આદેશોનું સખ્તાઈથી પાલન કરીએ આરોગ્ય સેતુ એપનો નિયમિત ઉપયોગ કરીએ 2 ગજની દૂરી સલામતી માટે છે જરૂરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા જનહિતમાં પ્રસારિત તાનંદભા આજે ચોરે મેં તો પાંગણે મેણે ગાલ્યું કહ્યું બચત વિશે જીવ ગાલ્યું કહ્યું ભજન ભાવ પણ ક્યાં અને ગીત પણ સોયા અને હાણે ઘડિયાલ કોરા નજર કર્યો ને તો નેરો ચોરે જો ટાણું પણ પૂરો થયેલે આવ્યા તો કોરકંદાસી ગિંદાસી ભારજી રજા તો ગામ જો ચોરો કાર્યક્રમ સોંદલ મણી ભારે કે ને બેન રે કે ને નીલમબેન આંખે પણ આનંદ બાજા જજા કરને રામ 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 ગામ જો ચોરો હિવો ગ્રામ વિસ્તાર જે ભા ભેણે લે અસાંજો કચ્છી કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરમે આવ્યો